સંત્રપુરના છેવાડાના ગામોમાં ભારે અછત વર્તતા ધરતીપુત્રો ચિંતામાં મુકાયા છે, તેમજ ગામડાઓના નદી તળાવો કોતરા અને કૂવામાં પાણીના તળ નહીવત બન્યા છે. આ પાણીની તંગીના કારણે ખેડૂતો વેદના ઠાલવી રહ્યા છે, ત્યારે આવનાર દિવસોમાં સરકાર કંડાણા ડેમમાંથી પાણી છોડે તેવી ગ્રામજનોએ માંગણી કરી છે. અમારા ગામમાં કેટલા તળાવ આવેલા છે? અમારા ગામમાં એક જ તળાવ આવેલું છે. એ તળાવની હાલમાં શું સ્થિતિ છે? શું ચોમાસાના વરસાદમાં તળાવ ભરાયેલું ખરું? ચોમાસાનો વરસાદ જ નહીં પડ્યો, તળાવ બિલકુલ ખાલીખમ છે. પાણીની સમસ્યા ઊભી થાય એવી છે, અને નદી કોતરા બોતરા બધા કંઈ પાણી છે જ નહીં, એટલે પાણીની બહુ મુશ્કેલી છે. તો તમારા ગામમાં તળાવ ભરાયા નથી, કોતરા ભરાયા નથી, કૂવા ભરાયા નથી, તો તમે ચાલુ સાલે ચોમાસું ખેતી કેવી રીતે કરી? ચોમાસું ખેતી નિષ્ફળ ગઈ છે, સદંતર નિષ્ફળ ગઈ છે. સદંતર નિષ્ફળ ગઈ છે તો શિયાળુ પાક બી નહીં મળે, એવું પાણી તો છે જ નહીં, તો પછી કેવી રીતે શિયાળુ ખેતી મળે? હાલમાં શિયાળાની ઋતુની શરૂઆત થઈ ગઈ છે, હા, ત્યારે તમારા ગામમાં પીવાની પાણીની શું સ્થિતિ છે? હાલમાં શિયાળાની ઋતુ ચાલુ થઈ ગઈ છે, પરંતુ બિલકુલ પાણીનો તળિયો કૂવા ઉડા જતા રહ્યા છે, પાણી છે જ નહીં કૂવામાં, તળાવમાં છે જ નહીં, એટલે પાણી કૂવામાં આવતું જ નથી, એટલે પાણીની સમસ્યા હાલ ઊભી થાય છે પૂરેપૂરી, કે જીવન જ સુકરીને ગાળવું એવો પ્રશ્ન છે. આવનારા દિવસોના અંદર શિયાળુ, એના પાક પછી ઉનાળું આવવાનું છે, તો અહીંના ઢોર ઢાકર અને માણસોની પાણી માટેની શું હાલત થશે? ઉનાળાની તો બિલકુલ એવી સમસ્યા ઊભી થવાની છે કે ઢોર મોહન કઈ રીતે જીવન ગાળે, જેવી રીતે મોતની ભેટે એવી રીતે તેવું પ્રશ્ન ઊભો થવાનો છે. સર, તમારું તળાવ અત્યારે જે ખાલીકમ છે આપના કહેવા મુજબ, તો આપનો પ્રવર્તમાન સરકારને શું મેસેજ છે? તો સરકાર અમને જલ્દીથી પાણી તળાવ ભરી આપે, તો અમારે તો કૂવાનો તળિયા ઉપર આવે, તો પાણી મળે તો પાણી પીએ એવું છે, નહીં તો પાણી નહીં મળે તો હવે જીવવું સુકરીને એવું પ્રશ્ન ઊભો થયો છે. સરકાર આવનારા દિવસોમાં તળાવ ના ભરે અને સિંચાઈની કે પીવાના પાણીની કોઈ સુવિધા ઉપલબ્ધ ના કરે, તો તમારા ખેડૂતો દ્વારા આગળનો શું કાર્યક્રમ હશે? તો આગળ તો હવે સાહેબ એવું છે કે હવે કોઈ પ્રશ્ન જ નથી અમારે, કંઈથી પાણી આવું લાવું કે કંઈ કંઈથી પીવું, હવે મરી મોતને ભેટીએ એવું ટાઈમ આવી ગયેલો ઉનાળાનો. આ સાલ ઓછા વરસાદના કારણે પાક નિષ્ફળ ગયેલ છે, અને અમારું આ જે તળાવ ખરું તો દરિયાની જેમ છલોછલ ભરેલું રહે છે, એટલે પાક અમને સારી રીતે મળી શકતો. આ સાલ વરસાદ ઓછા વરસાદના કારણે પાણી વરસાદ બિલકુલ ઓછું છે પાણી, એટલે અમારું ચોમાસું પાક નિષ્ફળ ગયેલ છે, વત્તામાં શિયાળા ઉનાળાનો પાક બી નિષ્ફળ થવાનો છે. અને સરકાર આગળનું કંઈક વિચારે કે કંઈક પાઇપલાઇન દ્વારા પાણીનું અંદર તળાવ ભરવાની કંઈ યોજના કરે તો અમને કંઈક લાભ થાય એમ છે. સરકાર દ્વારા તળાવ ભરવામાં આવે તો અમને કંઈક લાભ મળી શકે. તમે વાત કરવા જઈએ તો એ ભાઈ એવું કહે છે કે અમને એમ કે ચોમાસાના દિવસોની અંદર એમ કે ચોમાસાનું પાણી જ નથી આવ્યું, ત્યાં તળાવ ભરાયું જ નથી. હાલમાં અમારા કૂવા ના અંદર તળ છે જ નહીં, કૂવાના તળ બિલકુલ ઊંડે થઈ જઈ રહ્યા છે, અને કૂવામાં પાણી જ નથી. અહીંયા આપ જુઓ છો અમારી પાસે ખેડૂત હાજર છે, આવો એમની સાથે આપણે વાત કરીએ અને એમની વેદના સાંભળીએ કે શું કહી રહ્યા છે. કાકા, શું નામ આપનું? મારું નામ બારિયા કનુભાઈ ઉદાભાઈ. કયા ગામના છો? નસીકપુરનો. હવે આ તમારા ગામનું તળાવ છે? અમારા ગામનું જ તળાવ છે. અચ્છા, તો આની સ્થિતિ આવીને આવી જ છે? આ સ્થિતિ વર્ષોથી આવીને આવી છે. ચોમાસું પાણી થાય તો ખરું, નહીં થાય તો પાણી જ નહીં થતું. ચાલુ સાલે વરસાદ પડ્યામાં તળાવમાં પાણી આવેલું ખરું? ના, બિલકુલ વરસાદ જ નહીં પડ્યો, તળાવ ખાલીખમ છે, બિલકુલ ખાલીખમ. અચ્છા, સરકારના કોઈ માણસોએ તમને તળાવ ભરવાની વાત કરી કે એવું તેવું ખરું? વચ્ચે વાત કરતા હતા કે સરકાર તળાવ ભરવાની છે, પણ એ જોગવાઈ કઈ સંતાઈ ગઈ કઈ ખબર જ નથી. અચ્છા, અને કૂવાના તળ કેવા છે? હાલમાં તળાવમાં પાણી નથી તો કૂવામાં કેવું છે પાણી સ્થિતિ શું છે? તળાવમાં પાણી જ નથી તો કૂવામાં પાણી જ નથી, અત્યારે પીવાની મુશ્કેલી છે પાણીની. અચ્છા, ઢોર ઢાકર માટે પાણીનો શું પ્રશ્ન છે? ઢોર ઢાકર તમે પાણી કેવી રીતે પીડો, ક્યાંથી લાવો? તો 2 કિલોમીટર દૂરથી પાણી લાવીને પાઈએ છીએ ઢોરોને. અને ખેતીની બી મુશ્કેલી એવી છે, ખેતીની થઈ શકે એવી જ નથી, ચોમાસું ખેતી નિષ્ફળ ગઈ છે, તો શિયાળું થાય એવી જ નથી, અને ઉનાળાના પીવાનું પાણીની એવી મુશ્કેલી આવવાની છે કે કોઈ એને પાર જ નથી તેવી મુશ્કેલી આવવાની છે. હાલ આપે એમ કે અહીંયા નસીકપુર ગામના ખેડૂતની વેદના સાંભળી અને આપે જોયું કે ખેડૂત ચોમાસું પાક નિષ્ફળ ગયો છે અને પાણીની બિલકુલ મહામારી ઊભી થવાની છે, ત્યારે આવનારા દિવસોના અંદર એમ કે સરકાર અમારું તળાવ ભરે, અને જો તળાવ ભરે તો અમારા કૂવા રિચાર્જ થાય, તો અમારા ઢોર ઢાકરને અને માનવ વસ્તીને અમે પાણી પીવડાવી શકીએ એવી અમારી એ લોકોની રજૂઆત હતી.
આપ હમણાં હાલમાં જોઈ રહ્યા છો ત્યાં સામે છેડે જુઓ કે ત્યાં ઢોર ઢાકર પણ લોકો ચલાવી રહ્યા છે અને ખેડૂતો એમ કે તલાવનો ઉપયોગ ઢોર ઢાકર ચલાવવા માટે કરી રહ્યા છે ત્યારે સરકાર એમ કે આ દિવસોના અંદર એમ કે આ જે છે તલાવ એને ભરવા માટેની પૂરી તૈયારી કરે એવી લોકોની માંગણી છે. ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ સંતરામપુરથી અમીન કોઠારી.